વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના પ્રહલાદનગર એસજી હાઈવે વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ હવે વરસાદી માહોલ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની તસવીરો આપને બતાવીશું. પ્રહલાદનગર એસજી હાઈવે તેની આસપાસનો વિસ્તાર, આ તરફ વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના જે વિસ્તારો છે, શિવરંજની શ્યામલ સુધીના જે વિસ્તારો છે, આ સૌ કોઈ વિસ્તારમાં અત્યારે ફિલહાલ વરસાદની ખબરો સામે આવી રહી છે. આ તરફ શહેરનો જે એકદમ બહારની તરફનો એસજી હાઈવેથી પણ બહારની તરફનો વિસ્તારની જો વાત કરીએ, અહીં ઉજાલા તરફ, સરખેજ તરફ પણ અહીં જોવા મળી રહ્યા છે વરસાદી વાતાવરણની ખબરો સામે આવતી જોવા મળી રહી છે. સાર્વત્રિક અત્યારે અમદાવાદના જે વિસ્તારોની વાત કરીએ તો વરસાદની ખબરો સામે આવી રહી છે. સવારથી અત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જરૂરથી હતું, પરંતુ અહીં વરસાદી માહોલ નહોતો જામી રહ્યો, એટલે વાદળછાયા વાતાવરણ બાદ હવે આખરે અત્યારે બપોર બાદ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા અમિત રાજપૂત, તેમની સાથે વાત કરીશું. અમિત, ખાસ એ જણાવો, જે રીતે વરસાદી વાતાવરણ સમગ્ર અમદાવાદમાં સવારથી હતું, અત્યારે વરસાદની ખબરો, કયા કયા વિસ્તાર, કેટલો વરસાદ, કઈ કઈ ખબરો સામે આવી છે? યસ, જે પ્રકારથી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ફરીથી એક વખત કે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે, તે પ્રકારથી જે વરસાદે વિરામ લીધો હતો અને આજે ફરીથી એક વખત વરસાદ જે છે એ શરૂ થઈ ગયો છે. અત્યારે ઝી મીડિયાની ટીમ ઇસ્કોન બ્રિજ ખાતે છે. આપ જોશો કે વરસાદ અત્યારે જે હતો એ ખૂબ ગતિથી વરસ્યો હતો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. હવે વરસાદ જે તેની ગતિ છે ખૂબ ધીમી થઈ ગઈ છે, લગભગ એવું કહી શકાય કે વરસાદ બંધ થઈ ગયો છે. લોકોનું અવર જવર જે ચાલુ છે અને આ ઇસ્કોન બ્રિજના દ્રશ્યો છે. ઇસ્કોન બ્રિજની નીચેથી આપ જોશો કે વરસાદ વરસવાના લીધે અહીંયા ટ્રાફિક જે છે વ્યવસ્થા એ ખોરવાઈ ગઈ છે. ફરીથી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ શકો છો, કારણ કે વરસાદના લીધે વાહન વ્યવસ્થા જે છે એ ખોરવાઈ છે અને લોકો અહીંયા પણ થોડા પરેશાન જોવા મળી રહ્યા છે. સાથોસાથ ટ્રાફિકના જે જવાનો છે અત્યારે અહીંયા પુલની બિલકુલ નીચે છે અને નીચેથી પુલનું ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે, પણ વરસાદી માહોલ છે. કેમેરા પર્સન મુકેશને કહીશ કે થોડું આકાશ તરફ દર્શાવે. આપ જોશો કે અત્યારે વાતાવરણ જે છે પ્રકારથી છે બિલકુલ વાદળો છે અને ફરીથી જે વરસાદ જે છે એ આવી શકે છે. ગઈકાલે પણ લગભગ આ સમયથી આસપાસ જ વરસાદ જે હતો એ અમદાવાદમાં શરૂ થયો હતો અને હવે ફરીથી એક વખત વરસાદે આજે અમદાવાદમાં રી એન્ટ્રી કરી છે, એટલે લોકોને અપેક્ષા છે અને આજે શનિવારનો દિવસ છે તો ચોક્કસથી લોકો ઘરેથી નીકળવાનું પસંદ નહીં કરે, રજાનો માહોલ હશે અને જે લોકો નીકળી ગયા છે તો એ લોકો હવે ઘર તરફ પહોંચી રહ્યા હશે. બિલકુલ અમિત, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ સીધા જ દ્રશ્યો બતાવ્યા છે ઇસ્કોન બ્રિજ ખાતેના, વરસાદ હવે જરા ધીમો જરૂર પડ્યો છે.